फरी एक बार तमारा माटे एक नवो वीडियो लईने आवी गया छीए अने तमे जोवो छो वीडियो में कोकोनट चटनी सांभार इडली आ एक साथ त्रण वेराइटी अमे रेसिपी लईने आव्या छीए अने पूरी डिटेल में जे तमने अत्यारे लॉकडाउन समय में खीरू के रेडिमेड न मळे तो खीरू कई रीते बनाव कोकोनट चटनी कई रीते बनावी सांभार कई रीतना बनाव अने आई एम डेम श्योर के तमे लोको आ रीतना सांभार बनावशो तो तमने बारे करता घरनो सांभार वधारे टेस्टी लागशे अने हेल्धी अने हाइजीन भी खरा अने पूरी विगत में कई रीतना शू बने शू इंग्रेडिएंट्स पड़े ई मिस न थाय एटला माटे लास्ट सुधी स्कीप करा विना वीडियो पूरेपूरो जोजो अने जो आ रेसिपी तमने पसंद आवे अने चेनल पर तमे नवा होय तो प्लीज एक वार चेनल ने सब्सक्राइब करी नाखजो अने आ वीडियो ने वधु में वधु शेर करजो अने इंस्टाग्राम पर ईट डॉट ड्राइव ग्रीन अमरु पेज छे जो अमारी साथे एमां ना जोड़ाया होय तो एमां अमारी साथे जरूर थी जोड़ाजो तो चालो शुरू करिए इडली नु खीरु बनावा माटे सौथी पहेला आपणे चोखा लेशुं एक आवड़ो कप लीधो छे ई आपणे त्रण भागना चोखा एड करशुं ત્રણ વાટકા આપણે ચોખા લીધા અને આ એક વાટકો અડદની છડી દાળ છે એ આપણે સાથે એડ કરશું હવે આને બેયને આપણે સરખી રીતે ધોઈ અને 6 થી 7 કલાક સુધી આને પલાળી દેશું આ 7 થી 8 કલાક થઈ ગયું છે અને તમે જોઈ શકો છો સરખી રીતે પલળી ગયું છે ચોખાને દાળ હવે આને આપણે મિક્સરમાં છે ને પીસી લેશું હવે આપણે આમાં પીસવા પહેલા આપણે છે ને બે ચમચી જેટલી આમાં છાશ એડ કરશું જેથી એનો બોરો આવી જાય હવે છાશ એડ કરી છે હવે આપણે એને પીસી લેશું થોડુંક પાણી નાખીને જો આટલું આપણે ઢીલું રાખવાનું છે તમને આઈડિયા આવી જાય આપણું ખીરું રેડી થઈ ગયું છે અને મેં જેમ તમને કીધું કે અંદર 2-3 ચમચી જેટલું આપણે છાશ નાખવાનું ન ભૂલતા જેથી બોરો આવી જાય અને હવે આને 7-8 કલાક જેમ આપણે ઢોકરામાં કેમ આપણે હાથો આવવા દેવાનો એ જ રીતના આપણે હવે આ ખીરામાં હાથો આવવા દેવાનો છે એટલે 7-8 કલાક રાખશું અને હવે એની અંદર આપણે મીઠું એડ કરશું અત્યારે અમે આમાં 1.5 ચમચી જેટલું મીઠું એડ કરી છીએ અને આને મિક્સ કરીને હવે 7-8 કલાક માટે આપણે ઢાંકીને રાખી દેશું આટલી થિકનેસ રાખવાની છે આપણે આને સાંભાર બનાવવા માટે સૌથી પહેલાં આપણે તુવેરની દાળ જોશે અમે એક આ નાની વાટકી તુવેરની દાળ લીધી છે અને હવે આપણે એ દાળને વ્યવસ્થિત સરખી રીતે સાફ કરી અને ગરમ ઉફાળું પાણી એમાં એડ કરી અને 1/2 કલાક સુધી આપણે એને પલળવા દેશું સૌથી પહેલાં એમાં આપણે ગરમ પાણીથી દાળને ધોઈ નાખશું ગરમ પાણી ખાલી નાખીને ધોઈ શકો છો અને જે અમે નાખ્યો એ થોડો ખારો નાખીને બી સાફ કરી છે તમે ખાલી ગરમ પાણીથી ને સાફ કરી શકો છો બસ આ એની ચીકાશ જે છે એ નીકળી જાય એટલે એને પાણી કાઢી લેવાનું પછી એમાં ચોખ્ખું પાણી એડ કરી અને 1/2 કલાક માટે આપણે ઢાંકી દઈશું હવે આપણી દાળ પલળી ગઈ છે 1/2 કલાક રાખી છે અમે પલાળીને અને બે મોટી સિંગ લઈ લીધી છે
સરગવાની, અને આ છે 5 થી 6 નંગ ડુંગળી કટ કરેલી, એક નાનું બટેટું છે, અને આ ટમેટા છે, 5 નંગ ટમેટા છે. હવે આ બધું આપણે એક સાથે કુકરમાં અત્યારે બાફી લેશું. સૌથી પહેલા આપણે દાળ એડ કરશું, એ પછી આપણે ડુંગળી, ટમાટર, બટેટું અને સરગવો. હવે એમાં અમે એક આ મોટો લોટો પાણીનો એમાં આપણે એડ કરશું, અને હવે આને 7 થી 8 સીટી અમે વગાડશું. તમે લોકો તમારા કુકરની સાઇઝ પ્રમાણે સીટી વગાડીને જોજો, સરખી રીતે બધું શાક બફાઈ જવું જોઈએ. સરખી રીતે બધું સબ્જી ને શાક દાળ બધું બફાઈ ગયું છે. અને મિત્રો, તમે આમાં તમારા સ્વાદ અનુસાર દૂધી, ફ્લાવર, ઘણા બધા સબ્જી શાક આપણે એડ કરી શક્યા. અત્યારે લોકડાઉનના સમયમાં જે અત્યારે હાજરમાં છે એનાથી અમે સાંભાર બનાવશું, અને 100% તમને હું કહીશ કે આ રીતના તમે બનાવશો તો તમને બહારે કરતાં બી ઘરે બહુ જ સારો ટેસ્ટ લાગશે. હવે આને ઠારી અને પછી આપણે આમાં મશીન ફેરવીને એકદમ ક્રશ કરી નાખશું. આ રીતના આપણે બ્લેન્ડર ફેરવી દઈશું આમાં. તમે જોઈ શકો છો સાવ ક્રશ થઈ ગયું છે. અને હવે આને આપણે ગાળી લેશું, જેથી જે કાંઈ બી એમાં સરગવો અને બધી આખી વસ્તુઓ જે છોતરા જે કાંઈ બી છે એ ઉપર રહી જાય, નીચે આપણો સાંભારનું જે કાંઈ બી લિક્વિડ છે એ નીચે સરખી રીતે ઉતરી જાય. તમે જોઈ શકો છો. હવે આપણે આને વઘારશું, કઈ રીતના હવે શું મસાલા પડશે એ હવે મેઇન શરૂ થશે વિડીયોમાં. હવે આપણે પહેલા વઘાર કરશું, એમાં અમે 1 પાવડું તેલ લીધું છે, અને હવે રાઈ એડ કરી આપણે. રાઈ પછી એમાં આપણે તજ અને લવિંગ, 4 નંગ તજ, 4 નંગ લવિંગ અને 2 નાની કટકી તજની નાખી છે વઘારમાં. એ પછી હવે જીરું એડ કરશું, એ પછી હવે લીમડો અને જરાક ચપટી એક હિંગ. આ વઘાર આપણો રેડી થઈ ગયો છે. હવે આપણે આને આ સાંભારમાં એડ કરશું. ને હવે આપણે એમાં મીઠું એડ કરશું. દોઢ ચમચી અમારે અત્યારે મીઠું એડ કર્યું છે આમાં. અને 1 નાની ચમચી હળદર. અને હવે આ 2 આખા તીખા મરચા લીધા હતા એને કટકા કરી નાખ્યા છે, અને 1 નાનો આદુનો ગાંઠિયો હતો નાનો કટકો, એને ખમણીને આપણે આમાં એડ કર્યું છે. હવે બસ આને જરા ગલાવી અને સરખી રીતે ઉકળવા દેવાનું છે. આ તમે જેટલું તપેલું જોવો છો એમાંથી 1/2 ભાગનું ઓછું થાય, મીન્સ કે 10 થી 15 મિનિટ, 15 મિનિટ તો સરખી રીતે ફૂલ ગેસે એને ઉકળવા દેશું. અને આવી રીતના વચમાં ચમચો ફેરવતા રહેજો જેથી કરીને સાંભાર સરખી રીતે ઉકળે અને નીચે બેસી ન જાય. આ તમે જોઈ શકો છો સરખી રીતે ઉકળી ગયો છે સાંભાર. 15 મિનિટ જેવું અત્યારે અમને ટાઈમ લાગ્યો છે આટલો ઉકળતા. અને હવે આની અંદર આપણે પહેલાં ગરમ મસાલા એડ કરશું. સૌથી પહેલાં આપણે આમાં રજવાડી જે આપણો ગુજરાતી ગરમ મસાલો કહેવાય એ 1 નાની ચમચી જેટલો આપણે એડ કર્યો છે. અને એ પછી હવે આપણે 2 નાની ચમચી જેટલો સાંભાર મસાલા એડ કરશું.
હવે આ બે ગરમ મસાલા એડ કર્યા પછી 5-10 મિનિટ સુધી અને આપણે પાછું આવી રીતના ઉકળવા દેશું અને હવે આપણે આમાં ટેસ્ટ મુજબ લીંબુ નાખશું. તમે સૌથી પહેલાં ટેસ્ટ કરી લેજો કેમ કે ઓલરેડી આમાં ટમેટા એડ કર્યા હોય તો ખટાશ તો હોય જ સાંભારમાં અને થોડી વાર પડ્યો રહીએ 4-5 કલાક એટલે ખટાશ તો સાંભારની વધવાની છે એટલે સમજી વિચારીને ટેસ્ટ કરીને જ આપણે આમાં લીંબુ એડ કરવાનું. અમે અત્યારે જરાક અમસ્તું અત્યારે લીંબુ એડ કરશું. આની અંદર આપણે લાલ મરચું એડ કરવું હોય તીખાસ માટે તો કરી શકાય ખરા, પણ અમે લાલ મરચું ધાણા જીરું એ કાંઈ એડ આમાં નથી કરતા. અને હવે બસ આને 5-10 મિનિટ જ આપણે ઉકાળવાનો રહેશે. આપણો સાંભાર રેડી છે. હવે સાઉથ ઇન્ડિયન ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક નાળિયેર જોશે. એ લીલું ટોપરું જ છે આ, અને આનું આ રીતના કટકા કરી નાખી ખાજે અમે. અને સાથે જે 2-3 નંગ મરચાં તીખા મરચાં છે, 1.5-2 ઇંચ જેટલું આદુની સાઇઝ છે, આ એવી રીતના પીસ કરી નાખી ખાજે આદુના. અને સ્વાદ અનુસાર મીઠું. અને આ છે દાળિયાની દાળ એક નાની વાટકી, અંદાજે આઈ થિંક આ 100 ગ્રામ જેટલી હશે. તો સૌથી પહેલાં ચટણી બનાવવા પહેલાં આપણે આ દાળનો ભૂકો કરશું. આવો આપણે પાવડર કરી નાખવાનો છે દાળનો. હવે એને આપણે એક તપેલીમાં કાઢી લઈશું. દાળનો ભૂકો થઈ ગયો. હવે આપણે આમાં ટોપરું નાખશું મિક્સરમાં. એ પછી મરચાં એડ કરશું. એ પછી આદું જરાક સરખું ફરી શકે એટલું પાણી. હવે આને પીસી લેશું આપણે. આ તમે જોઈ શકો છો એકદમ જીરું ઝીણું એકદમ બારીક થઈ ગયું છે ટોપરાનો ભૂકો. હવે આને આપણે આ દાળમાં નાખશું, મિક્સ કરશું. તમે લોકોએ જોયું કે અમે બે ભાગમાં આ મિક્સરમાં ક્રશ કર્યું છે ટોપરુંની. અને હવે આપણે આમાં મીઠું એડ કરશું. અમે 2 નાની ચમચી અત્યારે એડ કર્યું છે. અને આ ટોપરામાં ટોપરાને દાળને સરખી રીતે મિક્સ કરી નાખશું. અને હવે આ મિક્સ થાય છે એના પછી હવે આપણે વઘાર કરવાનો છે. અને બસ આ વઘારને હવે આપણે આની આરે સાથે ભેળવી દેવાનું છે. વઘાર માટે આપણે મેઇન તો રાઈ સરખા માત્રામાં જોશે, લીમડો બી 15-20 નંગ જોશે, અને જીરું અને અડધું પાવડું અત્યારે અમે આમાં તેલ લીધું છે. રાઈ નાખી દીધી. સરખી રીતે રાઈ તતડી જાય એ પછી જીરું એડ કરશું. અને હવે એમાં લીમડો એડ કરશું. બસ આપણો વઘાર હવે રેડી છે. અને હવે આને જરાક ઠરી જાય એટલે આપણે ચટણી સાથે ભેળવી દઈશું. આ વઘારને સરખી રીતે આમાં મિક્સ કરી લઈશું. અને આપણી ચટણી રેડી છે. હવે થોડી વાર એને રહેવા દેશું અને પછી જેમ જોઈએ એમ આને થોડીક લઈ એક વાટકામાં અલગથી અને જરાક પાણી નાખીને ઢીલી કરીને ઢોસા કે ઇડલી સાથે આપણે ખાઈ શકીએ. અત્યારે આ 2 સ્ટેન્ડ થાય એટલું ડોરણ છે. અને તમારે જોઈ લેવું થિકનેસ આટલી હોવી જોઈએ, આથી પતલું ન હોવું જોઈએ. આટલું આથી પતલું કરવું હોય તો એ ઢોસામાં ઉપયોગમાં આવશે અથવા ઉત્પમમાં. આ ઇડલી માટે હું આટલું ઢીલું હોવું જોઈએ. અને હવે આની અંદર આપણે પહેલાં ટાટાનો ખારો સોડા નાખશું. જો આટલી 1/2 ચમચી છે, બહુ નાની ચમચી છે, એમાં આપણે મિક્સ કરી નાખશું.
અને સાથે અડધું પાવડું અત્યારે આપણે ગરમ તેલ લીધું છે એ સાથે આપણે આમાં મિક્સ કરશું ખારો ગરમ તેલ અને એક જ પોઝિશનમાં આપણે મિક્સ કરવાનું રહેશે રાઈટ સાઈડ આવી રીતના ચમચો ફેરવે છે તો રાઈટ સાઈડ જ ફેરવવું જો તેલ ગરમ અને ખારો મિક્સ થઈ ગયો છે હવે આ એના ઇડલીના સ્પેશિયલ સ્ટેન્ડ છે એની અંદર અમે જરાક તેલ લગાવી દીધું છે બધી જગ્યાએ ખાનામાં જેથી ઇડલી આમાં ચીપકી ન જાય અને તમારી ઘરે તમારી પાસે જો સ્ટેન્ડ ના હોય જે લોકો અલગ રહેતા હોય એકલા રહેતા હોય સ્ટુડન્ટ હોય કે બેચલર હોય તો એ થાળીમાં બી આવી રીતના દોરણ નાખીને ઇડલી મૂકી શકે છે અમે અત્યારે એક તપેલું અહીંયા મોટું મૂકેલું છે એમાં પાણી અત્યારે તમે જોઈ શકો છો ઉકળે છે એકદમ ગરમ થઈ ગયું છે અને એક સ્ટેન્ડ મૂક્યું છે સ્ટેન્ડથી નીચે પાણી થોડુંક છે સ્ટેન્ડની ઉપર પાણી ન આવવું જોઈએ અને એમાં આપણે આ ઇડલીનું સ્ટેન્ડ મૂકીશું તમે બી આ રીતના થાળી બી મૂકી શકો છો અને આને હવે આપણે 10 મિનિટ સુધી થવા દેશું અને 10 મિનિટ પછી ચેક કરી લેશું ઇડલી થઈ જ ગઈ હશે આ તમે જોઈ શકો છો ઇડલી થઈ ગઈ છે આપણી પરફેક્ટ અને ખાસ વાત યાદ રાખજો કે આ 2 સ્ટેન્ડ પૂરતું અમે એટલો ખારો નાખેલો છે એટલે પૂરા ડોરણમાં તમે એટલો ખારો ન નાખતા એક પ્લેટમાં ચટણી અને સાંભાર સાથે ઇડલીને સર્વ કરીશું મિત્રો રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી લોકડાઉનના સમયમાં તમારી જેમ બીજા લોકો બી ઘરે આવી રીતના આટલી સારી રેસીપી ઘરે બનાવી શકે અને ગુજ્જુ ફૂડ ક્લબ કરીને ફેસબુક ગ્રુપ છે સૌથી પહેલાં અમે એમાં જ પોસ્ટ મૂકીએ છીએ કોઈ બી નવો વિડીયો આવે એ પહેલાં અને એમાં અમારી સાથે તમે બી રેસીપી શેર કરી શકો છો ફોટોગ્રાફ શેર કરી શકો છો તો જરૂરથી એમાં અમારી સાથે જોડાજો અને ફેસબુક પર બી અમારું ઈટ એન્ડ ડ્રાઈવ કરીને બી પેજ છે એમાં બી અમારી સાથે જોડાઈ શકો છો અને ઈટ ડોટ ડ્રાઈવ કરીને ઇન્સ્ટાગ્રામ પર બી અમે અવેલેબલ છીએ જો તમે ઇન્સ્ટાગ્રામ પર હોય તો અમારી સાથે એમાં બી જોડાઈ શકો છો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત